આગળથી અમદાવાદમાં જાહેરમાં પાન મસાલા ખાઈ અને ગંદકી કરનારને હવે ઈ મેમો ફટકારી દંડનીય કાર્યવાહી કરાશે. શહેરને સ્વચ્છ બનાવવા માટે કોર્પોરેશન અનેક પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે હવે જાહેર સ્થળ અને રોડ પર પાન મસાલા ખાઈ ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે. જાહેર સ્થળો અને સિગ્નલ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના આધારે ગંદકી કરનાર સામે કાર્યવાહી કરાશે અને નાગરિકોની વિડીયો ક્લિપ ઇમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓના રહેઠાણ પર ઈ મેમો મોકલાશે. આ પ્રકારની શરૂઆત દેશભરમાં સૌ પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે. તો આપને જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ બાબત તે છે કે આપણે જ્યારે સ્વચ્છતાની વાતો કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદમાં ઘણા તેવા નાગરિકો હોય છે જે પોતાની જવાબદારી નથી સમજતા અને પાન મસાલા ખાઈ અને રસ્તા પર જ જાહેરમાં તે થૂંકતા હોય છે, રસ્તો ગંદો કરતા હોય છે, ખરાબ કરતા હોય છે, પ્રદૂષિત કરતા હોય છે. ત્યારે ગઈકાલે એવો પહેલો બનાવ બન્યો કે જ્યારે એએમસી દ્વારા રસ્તા પર પાન મસાલા ખાઈને થૂંકનાર એક નાગરિકને ઈ મેમો ફટકારવામાં આવ્યો અને તે ઈ મેમો ફટકાર્યા બાદ તે નાગરિકે દંડ પણ ભર્યો, જેની સ્લીપ પણ બહાર આવી અને હવે તેનો સીધો મતલબ તે કાઢી શકાય કે એએમસી દ્વારા સ્વચ્છતા માટે એક નવું પગલું ભરવામાં આવ્યું છે. દેશભરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલી એવી મ્યુનિસિપલ કોર્પોરેશન બની છે કે જેણે સ્વચ્છતા માટે સીસીટીવીનો ઉપયોગ કર્યો હોય. આ જ સીસીટીવી ટ્રાફિક નિયમન માટે પણ ઉપયોગમાં લેવાય છે. તો અમારી સાથે કંટ્રોલ રૂમથી મૌલિક ધામેચા જોડાયા છે અને અમદાવાદના રસ્તાઓ પરથી અમારી સાથે અતુલ તિવારી જોડાયા છે. મૌલિક, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશું અને સવાલ તે ઉભો થાય છે કે એએમસી દ્વારા ખૂબ સરાહનીય આ કામગીરી કરવામાં આવી રહી છે, પણ આ કામગીરીને પાર કેવી રીતે પાડવામાં આવે છે? યસ, વાત કરીએ જે રીતે સ્વચ્છાગ્રહની, તો સ્વચ્છાગ્રહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પ્રથમ પહેલ કહી શકાય. 900થી વધુ જે સીસીટીવી સર્વેલન્સ કેમેરાનું એક કંટ્રોલ રૂમ અમદાવાદના પાલડી ખાતે બનાવવામાં આવ્યું છે. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ મારી પાછળના, કે જે અત્યારે હાલ પાલડી કંટ્રોલ રૂમ છે કે ત્યાં 900 જેટલા જે સીસીટીવી સર્વેલન્સ લગાવવામાં આવે છે, જેનો ઉપયોગ માત્ર અત્યાર સુધી ટ્રાફિકના સર્વેલન્સ અથવા તો ઈ મેમો બનાવવા માટે, જનરેટ કરવા માટે થતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ મલ્ટીપર્પઝ થશે અને તેનો ઉપયોગ હવે ઈ મેમો જે પાન મસાલા થૂંકતા હોય તેની ઉપર નજર રાખવા પૂરતો પણ થવામાં આવશે. કોર્પોરેશન દ્વારા એક સારી પહેલ એવી ચોક્કસથી કહી શકાય કે કરવામાં આવી છે, જેના કારણે આવનારા દિવસોમાં અમદાવાદને વધુમાં વધુ સ્વચ્છ બનાવી શકાય. પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા સવાલ એ પણ થાય છે કે ખુદ જે કોર્પોરેશન છે તે સ્વચ્છતા રાખે છે કે કેમ. ત્યારે આપણે અહીંયા જે ટીમ છે તે ટીમે એ બાબતે પણ ખાતરી કરવાનો પ્રયત્ન કર્યો કે જે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો આજે કંટ્રોલ રૂમ છે તેની આસપાસના દ્રશ્યો જોઈએ તો ત્યાં પણ એ પ્રકારની સ્વચ્છતા રાખવામાં આવી છે. છોડ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે જેથી કરી સ્વચ્છતા જેવું ચોક્કસથી લાગી શકે. આ પણ દ્રશ્યોમાં જોઈ શકો છો બિલકુલ એ રીતે કે અહીંયા આગળ કોર્પોરેશન દ્વારા બિલકુલ સ્વચ્છતા રાખવામાં આવી છે. એટલે એક સરાહનીય પગલું કહી શકાય કે કોર્પોરેશન દ્વારા પોતે તો સ્વચ્છતા રાખવામાં આવે છે, પરંતુ આગામી દિવસોમાં અનેક લોકોને આ બાબતે માહિતગાર કરવામાં આવશે અને એક મેમો એ પણ જનરેટ કરવામાં આવે છે. તેની દંડની રકમ બિલકુલ સામાન્ય 100 રૂપિયા રાખવામાં આવી છે, પરંતુ હવે ક્યાંય જો 4 રસ્તા ઉપર આ પ્રકારે પાન મસાલા થૂંકી અને તેને જે રાખવામાં આવશે તો ચોક્કસથી કોર્પોરેશન તમને દંડની કાર્યવાહી કરશે. પરંતુ એ વાત બી ભૂલવી જોઈએ નહીં, કેમ કે 4 રસ્તા છે ત્યાં આગળ આ પ્રકારની કાર્યવાહી થઈ છે. અન્ય જે રોડ રસ્તાઓ છે ત્યાં આગળ તમને રોકટોક કરનારને કોણ મળશે? જ્યારે અમદાવાદીઓ જે છે તે અત્યાર સુધી તેમને આ બાબતે ચોક્કસથી સમજાવટનો પ્રયાસ કરવા માટે કોર્પોરેશને અનેક પ્રયત્નો કર્યા હતા. પ્રયત્નોમાં તેમણે જે અલગ અલગ ડસ્ટબિન છે તે ડસ્ટબિન પણ આપવામાં આવ્યા હતા. ડોર ટુ ડોર જે ડસ્ટ છે તે પણ ત્યાં આગળ મૂકવામાં આવી હતી, પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક આ જે સ્વચ્છતા અંગેનો અભાવ જે છે તે અમદાવાદીઓમાં ચોક્કસથી જોવા મળી રહ્યો છે. હવે તેને લઈ આમાં કોર્પોરેશન કેટલું સફળ જાય છે તે જોવું રહ્યું. યસ જી, જરૂરથી. અમારી સાથે અતુલ તિવારી પણ જોડાઈ ગયા છે અમદાવાદના જાહેર માર્ગો પરથી. અતુલ, જાણવા માંગીશું, અમદાવાદ શહેર ગુજરાતનું સૌથી મોટું શહેર, ગુજરાતનું એક રીતે સૌથી વધુ ધમધમતું શહેર, અને આ જ શહેરમાં સ્વચ્છતા માટે લોકોને દરકાર નથી, તો અમદાવાદ શહેરના રસ્તાઓ કેટલા ગંદા જોવા મળતા હોય છે સામાન્ય દિવસોમાં, અને હવે જ્યારે એએમસી દ્વારા પહેલ કરવામાં આવી છે તો તેની કેટલી અસર પડી શકે? Yeah.
હાજી બિલકુલ યશ, આપને જણાવી દઉં કે હાલમાં 24 કલાકની ટીમ એ ચાર રસ્તા ઉપર પહોંચી છે, જ્યાંથી જે નરોડાના જે વ્યક્તિને ઈ મેમો જે મોકલવામાં આવ્યો અને તેને દંડ ફટકારવામાં આવ્યો. હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ, આ એ જ સરદાર પટેલ સ્ટેચ્યુ છે અને આ જ દ્રશ્યોમાં આપ સીસીટીવી કેમેરો પણ જોઈ શકો છો, જેના ઉપર નિગરાની રાખીને જે નરોડાનો જે શખ્સ હતો તેને ઈ મેમો ફટકારવામાં આવ્યો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્વચ્છતા બાબતે આની અંદર ખૂબ જ મોટા પાયે અત્યારે હાલમાં સરકાર હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તેના દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલાં ઝી 24 કલાકે પણ એક અભિયાન ચલાવ્યું હતું, માવા મુક્ત ગુજરાત કેમ્પેઇન. એની અંદર પણ ઉદ્દેશ એ હતો કે લોકો માવા મુક્ત થાય, માવાનો જે ઉપયોગ કરતા હોય તે છોડે. પરંતુ સ્વચ્છતાની જ્યારે વાત કરવામાં આવે છે, અમદાવાદ શહેરની વાત કરવામાં આવે છે, દ્રશ્યો અને રોડ પણ આપણે બતાવી દઉં કે લોકો માવાની પિચકારી તો મારતા જ હોય છે, જેમાં આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો સ્પષ્ટ રીતે. આપ અત્યારે એક બીજો એવો પણ એક દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકો કાયદાનું પાલન કરતા પણ થયા છે, લોકો સ્ટોપલાઇનનું પણ કાયદાનું પાલન કરી રહ્યા છે. ત્યારે ધીરે ધીરે જે રીતે આ એક એક સારો એક પ્રયાસ જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે, આગામી દિવસે લોકો ધીરે ધીરે આનાથી પણ ટેવાશે તે જરૂરથી કહી શકાય. એક સારી શરૂઆત છે, એક સારી પહેલ છે. જ્યારે આ એક પહેલો મેમો ફાળવવામાં આવ્યો ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક એવી પણ વાત વહેતી થઈ હતી કે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આવા પ્રકારના પગલાઓ લેવા જોઈએ, કારણ કે સૌરાષ્ટ્રમાં માવા ખાવાવાળા પબ્લિક ખૂબ જ મોટા પાયે હોય છે. ત્યારે સાથે ને સાથે આજે કોર્પોરેશન દ્વારા પગલું લેવામાં આવ્યું છે, સરાહનીય કદમ છે. સ્વચ્છતાની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાત 6ઠા નંબરે હતું, પરંતુ અમદાવાદ 6ઠા ક્રમે હતું, પરંતુ સ્વચ્છતાની સાથે ને સાથે જ વધુમાં વધુ ક્રમ ઉપર આગળ જાય, સ્વચ્છતામાં આપણો ક્રમ 1લા 3ની અંદર આવે તેવો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે ને સાથે જો વાત કરવામાં આવે તો સ્વચ્છતા એક સ્વયં શરૂઆત કરવી પડે સ્વચ્છતા માટે, પરંતુ કોર્પોરેશન દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લોકો રોડ ઉપર થૂકવાનું બંધ કરે, રોડ ઉપર લોકો સ્વચ્છતા જાળવે, ત્યારે જે રીતે હાલમાં એક કાયદાના ભાગરૂપે એક દંડ ફટકારવામાં આવ્યો છે તો એક પહેલ કરવામાં આવી છે જે આગામી દિવસમાં કદાચ એક ઝુંબેશના રીતે પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે. થોડા દિવસ અગાઉ 2-3 દિવસ અગાઉની વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં એક માહિતી આપી હતી કે 2022 સુધી મેલેરિયા મુક્ત ગુજરાત બનાવવાનું છે, મેલેરિયા મુક્ત અમદાવાદ બનાવવાનું છે. એના માટે પણ ખાસ વાત કરી હતી કે તેના માટે સ્વચ્છતા સૌથી વધુ જરૂરી છે, જો રોગોથી પણ મુક્ત થવું હોય તો સ્વચ્છતા જરૂરી છે. ત્યારે જે રીતે લોકો બેફામ રીતે પાન મસાલો ખાઈને પિચકારી મારતા હોય છે, રોડ ઉપર પણ પિચકારી મારીને ગંદકી ફેલાવતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક સૌ બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે કે અમદાવાદની અંદર આ રીતે ક્યાં સુધી ચાલશે. જી જરૂરથી અતુલ આપનો અને મૌલિક આપનો અમારી સાથે જોડાવા બદલ આભાર. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આશા છે કે તમામ અમદાવાદવાસીઓ પણ સાથ આપે.